સમગ્ર ગુજરાતમાં ટ્રક એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે, જેને લઈને થરાદ, વાવ, સુઈગામ, લાખણી તાલુકાના ટ્રક એસોસિએશન અને ડ્રાઈવર એસોસિએશન દ્વારા પણ જોડાયા હતા. ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિસ્કા માલ ઉસ્કા હમાલ પદ્ધતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરવા છેલ્લા અઠવાડિયાથી લોડિંગ ટ્રકોનો ટાયર થંભી ગયા છે. હડતાળને વધુ અસરકારક બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાનું ટ્રક એસોસિએશન પણ રોડ ઉપર ઉતરી આવ્યું છે, જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ તેમજ લાખણીનું ટ્રક એસોસિએશન પણ જોડાયું હતું અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે તેથી ભાડા વધારવા માટેની માંગ કરી હતી. થરાદ, વાવ, સુઈગામ, લાખણી તાલુકાના અને પીલુડા ટ્રક માલિકો ભાવ વધારાના કારણે આંદોલન ગતિ આપી રહ્યા છે, ત્યારે શનિવારે થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના સ્થાનિક ટ્રક માલિકો દ્વારા સંગઠન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનમાં જોડાયા હતા. આજ દિવસ સુધી ટોટલ ડ્રાઈવર અને ઓનર એસોસિએશને ગાડીઓ બંધ રાખેલ છે, કારણ કે જિસ્કા માલ ઇસ્કા હમાલ પૂરા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે, માટે અમારે અત્યારે ઓછા ભાડામાં ગાડીઓ ભરવાથી કોઈ બચત થતી નથી, માટે ડીઝલના ભાવ વધારા પ્રમાણે અમને ભાડા વધારો આપે અને જિસ્કા માલ ઇસ્કા હમાલ આવું નક્કી થાય એના માટે અમે આજે ટ્રક ઓનર એસોસિએશન કરી અને સંગઠન કરી અને ગાડીઓના ચક્કા જામ કરેલ છે. થરાદ, વાવ અને પીલુડા અને ઢીમા આ ચાર માર્કેટની અંદર ટોટલ માલ ઉપાડવો અને માલ ભરવો, ગાડી આપવી એની તમામ જવાબદારી સાથે અમે આજે બંધનું એલાન આપેલ છે.